બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા મોટા ભાગે રહે છે અને છેલ્લા ઘણાય સમયથી અકસ્માતોની સમસ્યાઓથી ઘેરાયેલો છે. ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા એ માથાના દુખાવા સમાન રહી છે. ડીસા શહેરમાં મોટા ભાગે રાજસ્થાન તરફથી અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી માત્રામાં વાહનોની અવર જવર રહે છે અને આ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તે માટે ડીસા શહેરમાં છેલ્લા 2 વર્ષથી અંદાજે 200 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજના નિર્માણનું બાંધકામ ચાલુ હતું અને હવે તે બાંધકામ પૂર્ણ થતાં ફ્લાયઓવર બ્રિજ હવે તૈયાર છે. સરહદી વિસ્તારના તમામ તાલુકાઓના રહીશોને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું હતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું. શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેને કારણે અનેકવાર અકસ્માતો થયા છે, જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતે ગંભીરતાથી લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે લાંબો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે તેવી આશા હતી. તેથી ડીસાના આ નવીન ફ્લાયઓવર બ્રિજ પર ટેસ્ટિંગના ભાગરૂપે વાહનોની અવર જવર ચાલુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રે આ નવા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જોકે ફ્લાયઓવર બ્રિજ પર હજુ રસ્તાનું કામકાજ ચાલુ છે. તે દરમિયાન લેબરના 4 વાહનોને ટ્રેલર ચાલકે અડફેટી લીધા હતા, જેમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનું તો એ છે કે આ નવીન બ્રિજ ઉપર કામકાજ ચાલુ છે અને લાઇટો બંધ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.